दाखलो विद्यार्थी मित्रों, एक समांतर श्रेणी ना n पदों नो सरवाळो 3n² + 5n અને m નું પદ 164 છે. બે વસ્તુ તમને આપી છે, n પદોનો સરવાળો આટલો છે અને m નું પદ 164 છે. અને પ્રશ્ન એ છે કે m શોધો, કેટલા નું પદ 164 હશે એવો પ્રશ્ન છે. સાંકેતિક રીતે પણ લખી શકે કેટલા નું પદ 164 હશે, તો તમારે ધારવું પડે. ધારો કે t નું પદ 164 છે, પણ t મેળવવો પડે. બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે. ફરીથી એક વખત બોલું છું, Tm is equal to આપણે શું લખશું 164, તો Tm નું સૂત્ર શું બનશે, a plus m minus 1 into d is equal to 164. આપણે મેળવવાનું એમ છે, પણ m મેળવવા માટે આ a અને d બંનેની જરૂર પડશે. તો a અને d મેળવવા માટે તમને આ વસ્તુ કામ લાગશે. તો આપણે લખી છે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n આપેલ છે, માટે Sn is equal to 3n² + 5n. હવે S1 એટલે શું? તો S1 એટલે એક પદોનો સરવાળો. એક પદોનો સરવાળો એટલે પહેલું પદ. S1 is equal to 8. S2 એટલે બે પદોનો સરવાળો. 3 × 12, 12 × 10, 22. तो a is equal to s1 is equal to 8. હવે બીજું પદ કઈ રીતે મળશે? બીજું પદ a એટલે પહેલું પદ. બીજું પદ તમને મળશે બે પદોના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરી દીધો એટલે બીજું પદ મળશે. એટલે કે 22 માંથી 8 જાય તો 14 વધશે. આ બીજું પદ. તો હવે d સામાન્ય તફાવત કઈ રીતના મળશે? તો બીજું પદ માઇનસ પહેલું પદ. તમને એમ થાય કે આ બેની બાદબાકી કરીએ તો d નું સૂત્ર એવું છે કે બીજું પદ માઇનસ પહેલું પદ. તમે એવું નથી કરતા, તમે બે પદોનો સરવાળો માઇનસ એક પદનો સરવાળો, એ સાચું સૂત્ર નથી. બીજું પદ માઇનસ પહેલું પદ એટલે આપણે બીજું પદ મેળવ્યું ઇઝિબલ 6. તો આપણે લખશું કે m નું પદ 164 આપેલ છે, માટે Tm is equal to 164. Tm નું સૂત્ર a plus m minus 1 into d is equal to 164. A એટલે હું 20, 8, અને d એટલે હું 6 is equal to 164. 6, 8 સામે જાય, 8 આપણે બાદ કરીશું, 156. 6 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો, તો 6 × 12 એટલે બગડું આવશે, પછી 6 × 6 = 36, 26 × 6 = 156 થશે. તો m is equal to minus 1 સામે જાય, 27. 27 નું પદ 164 હશે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર મધ્યક અને સમાંતર મધ્યકો વિશે અભ્યાસ કરીએ તો બે પદો a તથા b નો સમાંતર મધ્યક કઈ રીતે મળે? સમાંતર મધ્યકને એમ પણ કહે છે, એરિથમેટિક મીન, બંનેનો સરવાળો છેદમાં બે. હવે સમાંતર મધ્યક શું છે? તો એ બે સંખ્યા વચ્ચે સમાંતર મધ્યક તમે મૂકો એટલે એનાથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય. દાખલા તરીકે સમજીએ, 5 અને 15 નો સમાંતર મધ્યક કેટલો થાય આપણે વિચારીએ તો આ સૂત્ર મુજબ 5 + 15 / 2 એટલે કે 20/2 = 10 મળશે. હવે તમે જોઈ શકો છો કે આ બનતી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે, પદો વચ્ચેનો તફાવત સરખો છે, તમે જોઈ શકો છો. એ જ રીતે તમે 1 અને 3 નો સમાંતર મધ્યક કેટલો મેળવી શકશો? તો 2 મળશે, સમાંતર શ્રેણી છે. 1 અને 2 નો સમાંતર મધ્યક 1.5 મેળવી શકશો. હવે એક સમાંતર મધ્યક મેળવવો હોય તો તમને ખબર પડી ગઈ ડાયરેક્ટ મળે, પણ ધારો કે 1 કરતા વધુ સમાંતર મધ્યક મેળવવા છે, આપણે લખીશું સમાંતર મધ્યકો.
एक करता वधु એટલે આપણે ધારો કે n મેળવવા છે n સમાંતર મધ્યક મેળવવા છે તો આપણે d મેળવવો પડશે કારણ કે બનતી શ્રેણી તો સમાંતર મધ્યક મેળવો છો એટલે બનતી શ્રેણી સમાંતર શ્રેણી હશે અહીં આપણે દાખલા તરીકે લખી જ નાખીએ ધારો કે 10 અને 50 વચ્ચે ત્રણ સમાંતર મધ્યકો મૂકો આવો પ્રશ્ન છે અથવા તો આના જેવો પ્રશ્ન છે કે 8 અને 26 વચ્ચે પાંચ સંખ્યા મૂકો કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય આ બંને એક જ વસ્તુ છે આ પ્રશ્નને બીજી રીતે એમ પૂછી શકાય 8 અને 26 વચ્ચેના પાંચ સમાંતર મધ્યક મેળવો તો મેળવવા માટે પહેલી વસ્તુ કહી દઉં તમે પાંચ એવી રીતે મૂકવાના છો કે બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય તમને એમ કહે કે 10 અને 50 વચ્ચે ત્રણ સમાંતર મધ્યક મૂકો તો તમે મૂકી દેશો એટલે શ્રેણી કેવી બનશે ઓટોમેટિક સમાંતર શ્રેણી બનશે તો એના માટે તમારે સૌપ્રથમ d મેળવવો પડશે સૌપ્રથમ d મેળવવાનો હવે d મેળવવો એકદમ સરળ છે તમને શું આપ્યું છે 10 અને 50 વચ્ચે આપણે ઇન જનરલ વાત કરી છે એટલે a અને b વચ્ચે ડેફિનેશન લખી છે n n એટલે તમને 3 કીધા હોય કે 4 કીધા હોય કે 5 કીધા હોય એ અને બી એટલે 10 ને 50 કીધા હોય કે 8 ને 26 કીધા હોય કોઈ પણ સંખ્યા કીધી હોય વચ્ચે n સમાંતર મધ્યકો મેળવવા માટે સૌપ્રથમ d મેળવવો હવે d મેળવવો પણ d કઈ રીતે મળશે તો આ વખતે અગાઉ કરતા જુદું છે d મળશે b a / n 1 આવી રીતે આ બંનેની બાદબાકી કરવાની છે તમને એમ કીધું હોય 10 અને 50 તો 50 - 10 અને છેદની અંદર જેટલા સમાંતર મધ્યક કીધા હોય એનાથી એક વધુ મૂકવાના છે d મળી જાય પછી સમાંતર મધ્યકો કોણ બનશે સમાંતર મધ્યકો a + t જો 1 કીધો હોય તો આ રીતે 2 કીધા હોય તો a + 2d 3 કીધા હોય તો a + 3d આ 3 સમાંતર મધ્યકો પણ અત્યારે આપણે n કીધા છે એટલે આપણે છેલ્લે સુધી જવું પડશે a + nd હવે આ દાખલાની વાત કરી વિદ્યાર્થી મિત્રો એક સમાંતર મધ્યક મૂકો એમ કીધું હોય તો આપણે શું કરી d ની રીતે કઈ રીતે ગણાય આપણે તો આ ગણ્યો છે આ રીતે ગણ્યો છે પણ આ રીતે ગણવું હોય તો આમ લખું છું 5 અને 15 વચ્ચે એક સમાંતર મધ્યક મૂકો તો અગાઉ આપણે જાણી કે એના કરતા જુદી રીતે સમજી સૌપ્રથમ d મેળવી d કઈ રીતના મળશે 15 - 5 છેદ માં 1 + 1 n + 1 એટલે કેટલા સમાંતર મધ્યક જોઈ છે તો 1 એનાથી એક વધુ 15 માંથી 5 જાય તો 10 10 ના છેદ માં 2 એટલે 5 મળશે હવે સમાંતર મધ્ય કઈ રીતના મળશે તો a + d a + 2d આપણે એક જ જોઈ છે તો 1 d સુધી જવાનું છે 2 કીધા હોય તો a + 2d સુધી a એટલે શું તો a એટલે 5 નો d એટલે 5 નો સમાંતર મધ્યક 10 મળે વાત તમે સમજી ગયા છો તમને કે 3 સમાંતર મધ્યક મેળવો તો d મળ્યા પછી 3 સમાંતર મધ્યક a + d a + 2d a + 3d થાય તો હવે નો દાખલો શું છે તો 8 અને 26 વચ્ચે એવી પાંચ સંખ્યા મૂકવાની છે કે જેથી બનતી શ્રેણી કેવી બને સમાંતર શ્રેણી તો બીજા શબ્દોમાં કહીએ તો પાંચ સમાંતર મધ્યક વચ્ચે મૂકવાના છે આપણે લખીશું અહીં a બરાબર 8 b બરાબર 26 n બરાબર 5 d બરાબર સૂત્ર આપણે લખશું d બરાબર શું લખીશું તો હમણાં સમજાયું છે b - a છેદ - n + 1 એટલે કે 26 - 8 છેદ માં 6 26 માંથી 8 જાય તો 18 ના છેદ માં 6 એટલે કે 3 તો d આપણને 3 મળે છે તો આપણે લખશું પાંચ સંખ્યાઓ 8 અને 26 વચ્ચે પાંચ સંખ્યાઓ is equal to a plus b a plus 2d a plus 3d a plus 4d અને છેલ્લે a plus 5d તો a એટલે કેટલા તો 8 8 plus 3 8 + 3 = 6 8 + 3 = 9 8 + 3 = 12 અને 8 +
पांच संख्या એવી રીતના મૂકી આ શ્રેણી સમાંતર શ્રેણી છે પાંચ બોલ એવી રીતના મૂકો કે જેથી બધી શ્રેણી સમાંતર શ્રેણી થાય આપણે એકને પાંચ સંખ્યા મૂકી છે જેથી શ્રેણી સમાંતર શ્રેણી બને પંદરમો દાખલો વિદ્યાર્થી મિત્રો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a ની n ઘાત પ્લસ b ની n ઘાત છેદમાં a ની n - 1 ઘાત પ્લસ b ની n - 1 ઘાત હોય તો n નું મૂલ્ય શોધો હવે પરીક્ષામાં તો પૂછાઈ શકે એવો દાખલો છે કેન્સલ કરેલા લિસ્ટમાંથી નથી તો તમને સેલી રીતે સમજાવું સૌપ્રથમ કે ધારો કે વિકલ્પની અંદર પૂછો કે અથવા તો વિચારવું છે આપણે તો આપણે એ તો જાણી છે કે a અને b નો સમાંતર મધ્યક કેટલો હોય એ તો આપણે જાણી જ છીએ કેટલો હશે तो a અને b નો સમાંતર મધ્યક a + b / 2 હોય હવે તમે વિચારો કે આનું મૂલ્ય a + b ના / 2 ક્યારે થાય n કેટલા લેવાથી થાય તો તમે જોઈશો a ની કેટલી ઘાત 1 ઘાત અંશમાં છે b ની પણ 1 છે તો n = 1 લઈને ચેક કરશો એટલે તમને સીધો જવાબ મળી જશે n = 1 લેવાથી અહીંયા વિચારી છે આપણે a ની 1 ઘાત b ની 1 ઘાત છેદ ની અંદર a ની 0 ઘાત એટલે 1 b ની 0 ઘાત એટલે 1 તમને સીધું આવું પદ મળી જશે એટલે n તરીકે 1 છે એવું તમને ખબર પડી ગઈ પણ છતાંય આપણે તો ગણવો છે ગણી છે આપણે જે આપ્યું હોય તે મેળવી છે a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a + b / 2 થાય હવે આટલો થતો હોય એટલે તમને આટલો આપ્યો છે એનો મતલબ આ બંને સરખા થશે તો આપણે લખીશું માટે a + b ના છેદમાં a is equal to a ની n ઘાત + b ની n ઘાત છેદમાં a ની n - 1 ઘાત + b ની n - 1 ઘાત ચોકડી ગુણાકાર કરશું આની સાથે ગુણાશે આ પદને આ બાજુ લઈ જઉં છું અને ડાબી બાજુ લઈ આવું છું a ની n માઈનસ 1 ઘાત કોમન લો આ બાજુ a ની b ની n માઈનસ 1 ઘાત કોમન લો અહીંયા વધશે a માઈનસ b એવી જ રીતે અહીંયા a ની n માઈનસ 1 ઘાત કોમન લો તો a માઈનસ b a માઈનસ b a માઈનસ b કેન્સલ આ પદને છેદમાં લખું છું અહીંયા લખું છું a રેસ ટુ n માઈનસ 1 b રેસ ટુ n માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 તો આમ લખી શકું બંને ની ઘાત સરખી છે એટલે આવું લખી શકાય કે a ની પણ n માઈનસ 1 ઘાત અને b ની પણ n માઈનસ 1 ઘાત સામે હું આવું લખી શકું a ના છેદમાં b ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય તો હવે તમે ઘાતની સરખામણી કરી શકશો કારણ કે n માઈનસ આધાર સરખા છે એટલે ઘાત સરખી તો n ઇઝ ઇક્વલ ટુ 1 મળે
एक वस्तु तमने जानता दो के कैंसिल करेलो दाखलो छे पण तमे आ समझो समझो नहीं तो चैप्टर नो जे कांसेप्ट है तमारो क्लियर થશે નહીં તમે બરાબર પરિપક્વ નહીં થાવ એટલે સમજવાનો પ્રયત્ન કરજો ભલે પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય 1 અને 31 વચ્ચે એમ સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે એમ સંખ્યાઓ કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય એનો મતલબ એવો થયો કે આપણે વચ્ચે જે એમ સંખ્યા મૂકી છે એમ સમાંતર મધ્યકો છે 7મી અને m - 1 ની સંખ્યાનો ગુણોત્તર 5:9 હોય તો m નું મૂલ્ય શોધો એટલે થોડો જુદા ટાઈપનો દાખલો છે આપણે m સમાંતર મધ્યકો આપણે કાઢી લઈએ m સમાંતર મધ્યકો A1, A2, A3 up to AM છે માટે 1, A1, A2, A3, AM અને છેલ્લું પદ 31 સમાંતર શ્રેણી થાય હવે સમાંતર મધ્યકો મેળવવા હોય તો આપણે D મેળવવો પડે તો અહીં A બરાબર 1 b बराबर 31 અને d આપણે મેળવી છે d મેળવવાનું સૂત્ર b - a m સમાંતર મધ્યકો એટલે m + 1 તો d મળશે 30 ના છેદમાં m + 1 હવે 30 એ 30 આપણે m એ m સમાંતર મધ્યકો આપણે મૂકી શકીશું હવે લખાવ તો લખી શકાય કઈ રીતે લખી શકાય a1 એટલે a + b a2 એટલે a + 2d a3 એટલે a + 3d હવે લખી શકાય પણ આપણે શું મેળવવાનું છે તો આપણે તો m મેળવવાનું છે તો આપણે લખી છે કે આપણે જે m સંખ્યાઓ મૂકી છે આ હું આ કેટ લખું છું તમને સ્પષ્ટ થશે હમણાં આ m સંખ્યાઓમાં 7મી અને m - 1મી સંખ્યાનો ગુણોત્તર 5:9 છે વિડિયોમાં બરાબર આવે છે કે નહીં જોઈ લે ઓકે તો આ સંખ્યાઓમાં 7મી સંખ્યા કઈ તો આ સંખ્યાઓમાં 7મી સંખ્યા થશે a7 અને m - 1 ની સંખ્યા કઈ થશે તો a m - 1 હવે ફરી એક વખત પહેલો સમાંતર મધ્ય કઈ રીતે મળે જો આ 7 નું પદ નથી વિદ્યાર્થી મિત્રો 7 માં પદ નું સૂત્ર છે ને a + 6d આવે અત્યારે ખાસ જોજો આ 7 નું સમાંતર મધ્ય છે પહેલો સમાંતર મધ્ય કઈ રીતે મળે તો આપણે નોંધ લખાવી છે a + d બીજો સમાંતર મધ્ય a + 2d તો 7 નો સમાંતર મધ્યક અહીં શું લખીશું આપણે આપણે લખ્યું એટલે આ m સંખ્યામાં 7મી સંખ્યા આવી હશે અને m - 1 ની સંખ્યા આવી હશે ચોકડી ગુણાકાર કરું છું 9 + 9 = 63 d = 5a + 9m - 1 ઇન્ટુ d હવે હું d નું મૂલ્ય મૂકું છું d એટલે કેટલા મૂકીશ તો 30 ના છેદમાં m + 1 9a તો m + 1 આની સાથે ગુણી દઉં એટલે લસાઅ આવી જશે એવી રીતે આની સાથે ગુણી દઉં એટલે લસાઅ આવી જશે લસાઅ કેન્સલ થશે તો આ બધાને m + 1 મળે ગુણ તો આની સાથે આવશે અહીંયા કેન્સલ થશે આની સાથે આવશે અહીંયા કેન્સલ થશે તો ગુણું છું 9a કૌંસમાં m + 1 અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ 63 ગુણ્યા 30 1890
કેન્સલ થઈ ગયા m + 1 એટલે આને બોલું છું 5 a into m + 1 પ્લસ કે હજી એક સરળ થશે વિદ્યાર્થી મિત્રો થોડું ચેકિંગ આપું છું શું સરળ થશે તો a અને t મૂકી દે અત્યારથી એટલે a મૂકી દે d નથી મૂકવો a એટલે કેટલા છે m કી લઉં છું તો 9 into 1 પ્લસ 63d 5 into 1 પ્લસ 9 મેં કાઉન્ટ છોડ નાખું 9 md માઈનસ 9d તો a ની કિંમત એની કિંમત જે 1 છે એ મૂકી દીધી છે હવે હું d નું મૂલ્ય મૂકીશ એમ ભલે સાથે છે તો એના પહેલા હું 5 ને આ બાજુ લઈ આવ તો અહીંયા 4 વધશે 9 માંથી 5 જાય તો 4 63d 9 m માઈનસ 1 અને d હવે હું b ની કિંમત મૂકીશ એટલે નાના પદો બની ગયા છે હું લખી દઉં અહીંયા લખું છું મને એમ કે નાનો દાખલો બનશે 4 પ્લસ 63 d એટલે હું પૂછું 30 ના છેદમાં m પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 9 m માઈનસ 1 d એટલે 30 ના છેદમાં m પ્લસ 1 m પ્લસ 1 વડે ગુણું આની સાથે ગુણું છું આ પદને ગુણું એટલે કેન્સલ થશે અને સામે કેન્સલ થઈ જશે અથવા તો લસા લીધા પછી ડાયરેક્ટ સામ સામે કેન્સલ થશે 4 કાઉન્ટ્સ માં n પ્લસ 1 પ્લસ 63 એને ગુણ્યા 30 આપણે અંદર ગુણાકાર કર્યો તો સામે વધશે 9 તરી 27 270 કાઉન્ટ્સ માં n માઈનસ 1 હજી કાઉન્ટ્સ છોડું છું તો 4m પ્લસ 4 પ્લસ 1890 270m માઈનસ 270 અને સામે લઈ જાઉં છું તો 4 એમ ઓછા થઈ જશે સામે 270 ના બાજુ લાવું છું 1894 માઈનસ 270 આ બાજુ આવે તો પ્લસ 4 એમ સામે જશે તો માઈનસ થશે 266 એમ તો સરવાળો કરીએ 1894 પ્લસ 270 તો મળશે 2164 એને 266 વડે ભાગી છે તો ગુણાંક પદ ઉભરે છે ગુણાંક મેળવ્યો છે આ વિડીયો હું ડિલીટ પણ કરી શકતો હતો પણ ભૂલ કેવી થાય છે તમારા ધ્યાન કદાચ આવી જશે મેં 9 ને આની સાથે ગુણ્યા આ પદ ને આની સાથે ગુણ્યા તો 5 એ લખ્યા ને કેટલા લખ્યા છે 9 લખ્યા છે અહીંયા ખરેખર કેટલા આવશે તો ખરેખર અહીંયા 5 આવશે એટલે મેં બીજી વાર હું દાખલો ગણવાની હું અહીંયા પ્રયત્ન કર્યો તો મને ભૂલ મળી ગઈ ઓકે આ વસ્તુ કદાચ કેમેરાનો એંગલ ફેરો એટલે તમને સમજાશે થોડું તમે જોઈ શકો છો 9 ને અહીંયા ગુણી શકાય 5 ને અહીંયા ગુણી શકાય તો મેં આ રીતે ગુણ્યા પછી a7 મૂક્યા અને આ બાજુ am - 1 મૂક્યા છે m - 1 પછી 5 એ 5 એ કર્યા તો મને અહીંથી ભૂલ મને મળી ગઈ છે તો એ ભૂલ મુજબ આપણે થોડું ઘણું સુધારી નાખીએ પાછું હતું એમનો એંગલ કરી નાખું છું અહીંયા 5 મૂકીશ 9 માંથી 5 જાય તો 4 અહીંયા 5 છે સામે 5 છે તો હવે 30 ગુણ્યા 5 150 મળશે તો અહીંયા ગુણાકાર આવશે 150 m માઈનસ 150 એ રીતનો ગુણાકાર મળશે 150 સામે જાય તો પ્લસ 150 બનશે અને સામે શું બનશે તો 150 m માંથી 4 m જાય તો 146 m બનશે સામે તો હિસાબ ફરીથી કરીશું હવે 18 94 1894 પ્લસ 150 ઇઝ ઇક્વલ ટુ મળશે 2044 અને એને ભાગ્યા આપણે 146 કરીશું ભાગ્યા 146 ઇઝ ઇક્વલ ટુ મળશે 14 તો એમનું મૂલ્ય આ રીતે મેળવી શકાય